आज रोज अपना मुवाना आंगणे ऑल इंडिया कांग्रेस समिति ना विनोद भाई साहेब, गुजरात महिला कांग्रेस समिति ना प्रमुख जेनीबेन, धारासभ्य श्री परेश भाई धानाणी, कार्यकारी गुजरात प्रदेश कांग्रेस समिति ना प्रमुख अमरीश भाई ढेर, धारासभ्य कुंजाभाई वंश, धारासभ्य प्रताप भाई दुदार, जिला कांग्रेस समिति ना प्रमुख राजेंद्र सिंह, अपना प्रभारी कीट भाई गोहिल तथा दरेक कांग्रेस ना आगेवानो, अपना पूर्व धारासभ्य कमी भाई कलसरिया ना आज सद्भावना हॉस्पिटल मोवाना आंगणे यात्रा परिवर्तन यात्रा जे आवी पहुंची छे, बधा मेहमानो नु अपना पूर्व धारासभ्य कमी भाई कलसरिया स्वागत करशे शब्दो थी। આપણે વાંગર આ યાત્રાનું સ્વાગત કરવા તમારે ખૂબ રાહ જોવી પડી, ત્યાંથી પછી મહુવામાં રથયાત્રા, એના કારણે આપણા સમયની અંદર ઘણું પહેલું થયું છે, એટલે અહીંયા જે બધા આપણે ભેગા થવાનું હતું એને બદલે થોડા મહુવામાં થોડા વાંગર અને એ રીતે પહેલું થયું, પણ આપણા મહેમાનોને આપણે ધન્યવાદ આપીએ કે આટલું મોડું થયું છતાં પણ આપણા જે મુખ્ય મહેમાન આજના છે જે મુકુલ વાસનિકજી, જે આ પ્રદેશના આપણા રાષ્ટ્રીય અગ્રણી છે, એ આપણી વચ્ચે અહીંયા ખાસ ઉપસ્થિત થયા છે આ પરિવર્તન સંકલ્પ યાત્રા માટે, અને સાથે સાથે આપણે બિરદાવીએ ને આપણે આભારી પણ છીએ કે આપણા સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત, સાથે ઉનાના ધારાસભ્ય શ્રી પૂજાભાઈ વંશ, આપણા પાડોશી ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર, અને આપણા ગુજરાતના જે વિરોધ પક્ષના નેતા પણ હતા અને જૂના આગેવાન છે આપણા કોંગ્રેસના જાણીતા છે એવા શ્રી પરેશભાઈ ધાનાણી, અને આપણા જિલ્લાના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહજી ગોહિલ, આ બધાએ આટલો બધો સમય આપણી વચ્ચે આપવા માટે નીકળી જવાના હતા, પણ મારા આગ્રહને માન આપીને આપણી સાથે પાછા જોડાયેલા રહ્યા છે, અને હજી આગળ પણ યાત્રા ભાવનગર સુધી જવાની છે, તો તમે બધાએ ખાસ ઉપસ્થિત રહ્યા, મહેમાનોને હું તમારા સૌના વતી આવકારું છું, વધારે તો આપણે વાત કરીએ તો ઘણી બધી વાત થાય, પણ મેં રસ્તામાં વાત કરી છે આપણા હોસ્પિટલ વિશે, સદ્ભાવના વિશે, મહુવા વિશે, આંદોલન વિશે, જેનીબેન એમને ખાસ આપણે યાદ કરવા જોઈએ, મહિલા અધ્યક્ષ છે આપણા પ્રદેશમાં, મહિલા અધ્યક્ષ, અને આપણે સૌ જાણીતા છીએ જેનીબેન જિલ્લા પંચાયતના પ્રમુખ પણ અમરેલીમાં રહી ચૂકેલા છે, અને એ તો હવે એમની અલગ જ એક પરિચય છે, એટલે એમાં કઈ, અને ખાસ બીજા અમારા સંજયભાઈ અમરાણી, અમરેલી જિલ્લા કલેક્ટર તો હતા જ, પણ આપણા આંદોલનમાં એમનો ખૂબ ટેકો મળેલો આપણને, એ વખતે સનતભાઈના ખાસ એ નિકટના, અને આજે પણ સનતભાઈ એમના હૃદયમાં હોય, સનતભાઈનું પૂજનીય સ્થાન જેવું મારા હૃદયમાં, એના કરતા વિશેષ ઘણા વર્ષોથી એમના હૃદયમાં, એટલે એ બધાના સાથ સહકારથી, અને બાકી આપણા મનુભાઈ ચાવડા, મનુભાઈ તમે ઊભા થાવ ને પછી, મનુભાઈ તો અહીંયા ઘણી વાર આવી ચૂકેલા છે, પણ ખાસ હવે આ પાર્ટીમાં જોડાયા છે એટલે આપણે એને આવકારીએ અને અભિનંદન આપીએ, અને બાકીના બધા જે આગેવાનો અહીંયા ઉપસ્થિત છે, આપણા તાલુકાના પ્રમુખ શ્રી વલ્લભભાઈ મકવાણા, હમણાં જેણે શરૂઆત કરી એવા ભાઈ શ્રી જીતેન્દ્રસિંહભાઈ વાજા, ભાઈ મહેબુભાઈ કલાણિયા અને અન્ય ઉપસ્થિત, મિલનભાઈ આગળની વાત કરશે, આપણે સૌને પ્રેમથી આવકારીએ, અને મારી એક લાગણી છે કે બધા જાજુ નહીં પણ બબે લીટીના નૂતન વર્ષે અભિનંદન કે શુભેચ્છાઓ પાઠવી દે, જે પ્રતાપભાઈ છે, પૂજાભાઈ છે, પરેશભાઈ અને અમરીશભાઈ, અને પછી આપણા મહેમાન, નહીં દર વખતે એક ન કહો પણ બે લીટીમાં, વધારે કંઈ નહીં, કેમ કે એક શબ્દ સાંભળવાની આપણા મનની અંદર પેલી હોય, એટલે હું મારી વાત તો પૂરી કરું છું બસ, આવો અમરીશ,
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી આદરણીય ગોકુલ વાસનિકજી, કાર્યકારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને રાજુલાના ધારાસભ્ય ભાઈ શ્રી અમરીશભાઈ, પૂર્વ વિધાનસભા વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્ય ભાઈ શ્રી પરેશભાઈ, ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન શ્રી જેનીબેન, સાવરકુંડલાના ધારાસભ્ય ભાઈ શ્રી પ્રતાપભાઈ, ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજભા, પૂર્વ ધારાસભ્ય ડૉક્ટર આપણા સૌના આદરણીય કનુભાઈ ઉપસ્થિત, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, વડીલો અને યુવાન મિત્રો અને પત્રકાર મિત્રો, નામ લઉં તો ઘણા બધા અહીંયા હાજર છે એટલે વિશેષ બધાના નામ ન લેતા સાહેબના આગ્રહથી નવા વર્ષની શુભ શરૂઆતે આપણે સૌ મળી રહ્યા છીએ ત્યારે આપ સૌને નવા વર્ષના સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન અને નવા વર્ષે પરિવર્તન સંકલ્પ યાત્રા આજે મહુવા ખાતે પહોંચી છે અને એ યાત્રાનો હેતુ કે ગુજરાતમાં સત્તા પરિવર્તન થાય, લોકો જાગૃત બને. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન અને 2014 થી કેન્દ્રમાં પણ ભાજપનું શાસન, ગુજરાતમાં જેણે વહીવટ કર્યો એ અત્યારે દેશનો વહીવટ કરે છે અને તેનાથી આપણે સૌ બધા વાકેફ છીએ, પરિચિત છીએ. એને ચર્ચામાં પડીએ તો કલાકો ને કલાકો સુધી વાતો કરીએ તો પણ વાતો ખૂટે નહીં, તમામ પ્રકારે થાક્યા છીએ, ગળે આવ્યા છીએ, ત્રાહિમામ પોકારી ગયા છે. કોઈ પણ વર્ગ હોય એ વર્ગ સંતુષ્ટ નથી, ભાજપના વહીવટથી સંતુષ્ટ નથી. જે આંગણવાડીની બહેનો હોય, એલઆરટીની બહેનો હોય, વન વિભાગના કર્મીઓ હોય, પોલીસ વિભાગના કર્મીઓ હોય, પંચાયતના કર્મીઓ હોય, મહેસૂલ વિભાગના કર્મીઓ હોય, વન વિભાગના હોય, કોઈ પણ સરકારના વિભાગના કર્મચારીઓ હોય કે આંગણવાડીની બહેનો હોય કે આશા વર્કર હોય કે છેલ્લે ગ્રામ પંચાયતના વિસીઓ હોય, ખેડૂતો હોય, વેપારી હોય, નાના અને મધ્યમ વર્ગના લોકો હોય કે રેકડી ચલાવનાર લોકો હોય, એ પણ થાકી ગયા છે, ત્રાહિમામ પોકારી ગયા છે, મંદી મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત થયા છીએ. અને ત્યારે 2022માં સત્તા પરિવર્તન આવે અને આ તમામ સમસ્યાઓ અને તમામ પીડાઓનું સમાધાન 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મદદ કરી વોટ આપી અને મહુવા વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્યોને ચૂંટીને તમે ગાંધીનગર મોકલો, એ જ આ પરિવર્તન સંકલ્પ પરિવર્તન યાત્રાનો હેતુ છે. અને અહીંયા હાજર રહેલા બધાને હાર્દિક અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસે જે કર્યું છે એ દેશ સમક્ષ છે, કોંગ્રેસે દેશને જોડવાનું કામ કર્યું છે, દેશને આટલી ઊંચાઈએ પહોંચાડવાનું કામ કર્યું છે, કોંગ્રેસે જે કર્યું છે એને કારણે આજે હું, તમે અને 6.5 કરોડની પ્રજા અત્યારે તમામ પ્રકારની કામગીરી ભોગવે છે. કોંગ્રેસે જે કર્યું છે એ ટક્યું છે અને ભાજપ છેલ્લા વર્ષોમાં જે કર્યું છે એ તૂટતું જાય છે, સમાજને તોડવાનું કામ કરે છે, પછી રૂપ બ્રિજ હોય તો એ તૂટે છે, ચેક ડેમ હોય તો એ પણ તૂટે છે, સ્કૂલો હોય તો એ પણ તૂટે છે, આંગણવાડીના રૂમ બને તો એ પણ તૂટે છે, તમામ તૂટે છે.
અને ઓછામાં બાકી હતું તો 3 દિવસ પહેલા મોરબીની ઘટના આપી દીધી સમક્ષ. એટલે વિશેષ લાભો ન કહેતા ફરી વખત નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને ફરી વખત આપ સૌને આગ્રહ ભરી વિનંતી કરું છું કે મહુવા વિધાનસભા આ વખતે કોંગ્રેસની બેઠક આવે એના માટે તમને સૌને હાર્દિક અપીલ કરું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. હેલો, આપણા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ના છે જનરલ સેક્રેટરી સાહેબ પધાર્યા છે, મુકુલ વાસ્તવ સાહેબ સંબોધ. કોંગ્રેસ કમિટી કે સન્માનિત વર્કિંગ પ્રેસિડેન્ટ અમરીશભાઈ, જિલ્લા કોંગ્રેસ કમિટી કે અધ્યક્ષ રાજભાઈ જાડેજા, ઉનકે તમામ સાથી પરેશ ધનાનીજી, પૂંજાભાઈ, ચેનીબહેન, પ્રતાપભાઈ, કાનુભાઈ, મનુભાઈ ચાવડા, યહાં પર ઉપસ્થિત સંજય અમરાની, કોંગ્રેસ કે સભી વરિષ્ઠ નેતા ભાઈઓ બહેનો ઓર નૌજવાન સાથીઓ, મહુવા આને પર મુજે બડી ખુશી હુઈ. સારે શહેર મેં પરિવર્તન યાત્રા લેકર કાનુભાઈ, ઈશ્વરભાઈ, અમરીશભાઈ, પરેશભાઈ, હમ સબ, કુંજાભાઈ, પ્રતાપભાઈ, હમ સારે પૂરે શહેર મેં ઇસ યાત્રા કો લેકર લોગો કે સમક્ષ પહોંચે. ઓર સુબહ સે યે યાત્રા ચલ રહી હૈ, સોમનાથ સે શરૂ હુઈ અહેમદાબાદ તક કે પહોંચેગી. યે યાત્રા લેકર ગુજરાત મેં પરિવર્તન હો, 27 સાલ સે જો લગાતાર એક અન્યાય કા સિલસિલા ગુજરાત મેં બના હૈ, વો શાંત હો ઓર નયે તરીકે સે નયે ઉમ્મીદો કે સાથ હમ ગુજરાત કો તરક્કી કે રાસ્તે પર આગે લેકર ચલે. ગુજરાત કે હર વ્યક્તિ કો તરક્કી મેં સાથ લેકર આગે બઢે, ये एक संकल्प लेकर ये परिवर्तन यात्रा चली है. राहुल गांधी जी कन्याकुमारी से निकले हैं, वो भारत जोड़ो यात्रा में चल रहे हैं, लोगों के बीच जाकर द्वेष नफरत को हमारे बीच से हटाकर प्यार और मोहब्बत के रास्ते पर हमारे समाज को हम कैसे मजबूत कर सकते हैं, उस दिशा में उनका प्रयास है. सारे लोग उनकी यात्रा में जुड़ रहे हैं. भारत कैसा एक साथ मिलकर आगे चले, उस प्रयास में राहुल गांधी जी के साथ वो आगे बढ़ रहे हैं. यहाँ गुजरात को भी हमें आगे लेकर जाना है. पिछले सालों में क्या हुआ वो बताने की आवश्यकता नहीं, आप मेरे से बेहतर जानते हैं. हमने सोचा था कि 2014 में यहां से भारत के राजनीतिक क्षितिज पर कोई नेता उभर रहा, लेकिन ये 8 साल के अनुभव के बाद पता चलता है कि वो नेता नहीं, वो तो अभिनेता निकला. और अभिनेता भी कभी नायक होता है, कभी कोई खलनायक होता है. ये क्या है मुझसे बेहतर आप सभी जानते हैं. बहुत कड़वा अनुभव पूरे मुल्क को हुआ है. दिया हुआ कोई भी वादा ये खरा नहीं उतरा. रोजगार है, महिलाओं की आबरू है, दलित आदिवासियों का न्याय हो, सबको लेकर आगे बढ़ने का एक वादा हो, वो तमाम वादे, महंगाई से लेकर हर वादा ये नहीं निभाया. ये सारी स्थिति आपके सामने है. मैं उम्मीद करता हूँ कि अब सारे हमारे तमाम लोग, छोटे बड़े नए पुराने सभी के सभी, अपनी कमर कस लेंगे और पूरी ताकत के साथ मैदान में उतरेंगे. ये मैदान में उतरने के बाद सामने हमें शिकस्त ही देनी होगी. ये हमारे लिए नहीं, ये गुजरात के लिए, यहाँ के निवासियों के लिए हमें ये सब कुछ करना है. मैं उम्मीद करता हूँ इसमें हम सब कामयाब होंगे. इन्हीं शब्दों के साथ मैं तमाम साथियों को धन्यवाद देता हूँ और आगे जाने की आप सबसे इजाजत लेता हूँ. धन्यवाद.
साहब बोले ही पहला एक साहब हमारी मोवा कांग्रेस की ओर से आपके एक रजुआत है कि दो दो विधानसभा में कनुभाई कलसरिया की बढ़त हुई है तो अब तो कांग्रेस में आ गए है तो वेली तक हमारी हमें कहते हैं कि उसकी पसंदगी करो ऐसी हमारी भावना है। દોડી શકું છું હજી એવું ને હું દોડું છું એનું બધાનું કારણ હોય તો સદભાવના, સદભાવના ના હોય તો કઈ નહીં શૂન્ય। તો સદભાવના છે એ અમારા ડોક્ટરો એવું કામ કરે રાત ને દિવસ કે હું ના હો તો કોઈને પણ અમરેલી ભાવનગર આખા ગુજરાતમાંથી ખૂબ તો બંને સર્જનો ખાલી આપણા નેતાશ્રીનું અભિવાદન કરવા માટે અહીંયા આવ્યા છે પોતાના કામમાંથી સમય લઈને। તો ભાઈ અમીરભાઈ રજતિયા અમારા સર્જન છે એ આપણા મુકુલ વાસનિકજી આપણા આપણા રાષ્ટ્રીય મહામંત્રીશ્રીનું સભ્યતા કરશે। અમીરભાઈ રજતિયા અમારા યહાં કે સર્જન દો સર્જન ઓર દો ગાયનેક હે ઓર એક ફોટો પાડી દેવાનો અમીરભાઈ જલ્દી તમે આવી જાઓ ને સાથે હું તો છું જ તેને કાંઈ હા તમે ઓકે સર આવો આવો આ કાળ કાઢી દેજો આલે ભાઈ કઈ